ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખાતરની અંદર ભાવ ઘટાડાની જાહેરાત કરી તેમાં પ્રશ્ન એ છે કે માત્ર ડીએપીની જાહેરાત કરી છે તો અન્ય ખાતરોનું શું બીજો પ્રશ્ન એ છે કે ખેડૂતોના ખંભે બંદૂક રાખી અને સરકાર ક્યાંક ને ક્યાંક મેલી મુરાદ સાથે કંપનીઓને કમાવી દેવાની રમત તો નથી રમી રહીને કારણ કે સિત્તેર વર્ષની અંદર જે એક થેલીએ પાંચસો રૂપિયા તબક્કાવાર સબસીડી થઈ હતી એ સબસિડી એક ઝાટકે ખાતર કંપનીઓને સરકારે સાતસોના વધારે સાથે બારસો રૂપિયા કરી આપી છે સિત્તેર વર્ષમાં પાંચસો રૂપિયા સબસિડી અપાઈ હતી એ એક જ હારે સાતસો નો વધારો કરી દેવામાં આવ્યો છે બીજો પ્રશ્ન સરકાર એમ કહે છે કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોની અંદર જે ભાવ વધારો થયો છે આ ભાવ વધારાના કારણે કંપનીઓને પોસાતું નથી એટલે સબસિડી આપવી ફરજિયાત છે ત્યારે મારો પ્રશ્ન એ છે કે બે હજાર આઠ થી બે હજાર ચૌદ ની વચ્ચે યુપીએ સરકારમાં મનમોહનસિંહની સરકારમાં જે પેટ્રોલિયમ પેદાશનો આંતરરાષ્ટ્રીય ભાવ હતો એની સરખામણીએ આજે ભાવ નીચો છે જો ત્યારે ચારસો પચાસ રૂપિયાની અંદર ડીએપીની થેલી ખેડૂતોને પહોંચતી હોય તો અત્યારે કેવી રીતે બારસો રૂપિયા અને પ્લસ બારસો રૂપિયા સબસીડી સાથે આપવામાં એટલે કે ચોવીસો રૂપિયાની થેલી ક્યાંક ને ક્યાંક સરકાર આમાં કંપનીઓ સાથે ભાગબટાઈમાં ધંધો કરતી હોય પાછલા બારણેથી પાર્ટી ફંડ લેતી હોય અને જનતાની તિજોરી ઉપર આ ડાયરેક્ટ માર મારવામાં આવ્યો હોય એવું લાગે છે ત્યારે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે છપ્પન ઇંચી સરકાર છે કાં તો આ ખાતર કંપનીઓ સામે ઘૂંટણીય પડી ગઈ છે અથવા તો આ છપ્પન નીચી સરકારે ખાતર કંપનીઓ સાથે ભાગીદારી કરી અને પાછલા બારણેથી પાર્ટી ફંડ લેવા માટે ખેડૂતોના ખંભે બંદૂક મૂકી છે